વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ વિદ્યાર્થી મિત્રો આપણે ઇલેક્ટ્રો કેમિસ્ટ્રીના ચેપ્ટરમાં વાહકતાના પોઈન્ટ્સ ડિસ્કસ કરી રહ્યા હતા તેમાંની બેઝિક ટર્મ્સ આપણે ઓલરેડી શીખી ગયા છીએ માટે હું માનીને ચાલું છું કે તમે આ જનરલ ટર્મ્સ અને તેને લગતા સૂત્ર અને સૈદ્ધાંતિક માહિતી બરાબર વાંચી અને તૈયાર કરી દીધી હશે હવે આ માહિતીની અંદર કઈ કઈ માહિતી હવે એ જો આપણે થોડુંક લિસ્ટ બનાવીએ તો એમાં આવે જનરલ ટર્મ્સ અને સૂત્રો તો કે કે જેમ તમને માહિતી હોવી જોઈએ આયનીય વાહકતાની આયનીય વાહકતા એટલે શું તેને વિદ્યુત વિભાજનીય વાહકતા પણ કહેવામાં આવે છે તેવી જ રીતે આયનીય વાહકતા પર અસર કરતા પરિબળ તેવી જ રીતે આયનીય દ્રાવણનો

હવે આ બંને ટર્મ્સ જે છે એ કેટલા ક્લાસની અંદર આપણે ડિસ્કસ કરેલી નથી તો આ બંને ટર્મ્સની ચર્ચા જ આપણે આ વિડીયોની અંદર કરીશું તેવી જ રીતે કેટલાક સૂત્રો પણ મિત્રો તમને ખબર હોવા જોઈએ કયા કયા સૂત્રો છે તો સૂત્રોની અંદર જો આપણે કેટલાક બેઝિક સૂત્રો જોઈએ કે જેની ખાસ આપણે જરૂર પડવાની છે તે સૂત્રોમાં એક આવે છે અવરોધ અવરોધ આર ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન હવે આ સૂત્ર જે યાદ રાખવું મહત્વનું નથી તેમાં આવતી ટર્મ્સ પણ યાદ રાખવી જોઈએ જેમ કે આર અવરોધનો સિમ્બોલ છે રો રો એ શું દર્શાવે છે વિશિષ્ટ અવરોધકતા દર્શાવે છે એલ એ શું છે તો કે લંબાઈ છે એ આર નું ક્ષેત્રફળ છે તેવી જ રીતે બીજું આપણું સૂત્ર છે વાહકતા કે વિશિષ્ટ વાહકતા પણ આપણે એને કહી શકીએ એને આપણે કપ્પા વડે દર્શાવીએ છીએ કપ્પા ઇઝ ઇક્વલ ટુ વનઅપોન આર ઇન ટુ એલ અપોન આ સૂત્ર છે એના માટે તેવી જ રીતે આપણી પાસે એક બીજું સૂત્ર છે કોષ અચળાંક કોષ અચળાંકને આપણે જી સ્ટાર વડે દર્શાવે છે જી સ્ટાર ઇઝી કોલ ટુ એલ અપોન એ એનો મતલબ જો એલ અપોન ને આપણે ઉપરના સૂત્રમાં ઉપયોગ કરીએ તો એક બીજું સૂત્ર પણ આપણે લખી શકીએ કે કપ્પા ઇઝી કોલ ટુ જી સ્ટાર અપોન આર આ સૂત્રનો ઉપયોગ પણ આપણે કરી શકીએ તો આટલા સૂત્રો ખાસ આપણને ખબર હોવા જોઈએ હવે આજના જે વિડીયો છે એની અંદર આપણે કઈ કઈ ડિસ્કશન કરવાના છીએ તો એની જો આપણે ચર્ચા કરીએ તો આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ દ્રાવણની મોલર વાહકતા તેનું સૂત્ર અને તેના એકમ માહિતી હવે મોલર વાહકતા જે છે બરાબર એનો ક્વેશ્ચન કેવી રીતે પૂછાય તો તમને ડાયરેક્ટ એવી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભાઈ દ્રાવણની મોલર વાહકતા એટલે શું તેનું સૂત્ર અને એકમ વિશે માહિતી આપો તો આ રીતે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે હવે આપણે જો આ ટોપિકની ચર્ચાની શરૂઆત કરીએ તો પહેલી વાત કે ભાઈ જુદા જુદા વિદ્યુત વિભાજ્યોનું દ્રાવણ એક જ પ્રકારના દ્રાવકમાં બનાવવામાં આવે તો દરેક ની વાહકતા જુદી જુદી હોય છે એટલે કે જો વિદ્યુત વિભાગ જે બદલવામાં આવે ભલે દ્રાવક સમાન હોય છતાં પણ દ્રાવણ દ્રાવણ જે બને છે એની વાહકતા કેવી હોય છે જુદી જુદી હોય હવે એનું કારણ શું તો તેનું કારણ છે કારણ કે કારણ કે ઉત્પન્ન થતા આયનોના વિજભાર વીજભાર અને કદ જુદા જુદા હોય છે માટે તેની વાહકતા પણ કેવી હોય છે જુદી જુદી હોય છે તો આ એક પરિબળ થયું બરાબર હવે જો આપણે સમાન વિદ્યુત વિભાજનની ચર્ચા કરીએ સમાન વિદ્યુત વિભાજન તો સમાન વિદ્યુત વિભાજ્યની વાહકતા ઉપર સાંદ્રતા પણ અસર કરતી હોય છે એટલે તેવી જ રીતે તેવી જ રીતે સાંદ્રતા કે વિદ્યુત દબાણ બદલવાથી પણ વાહકતામાં ફેરફાર થાય છે હવે જો આપણે સમાન વિદ્યુત વિભાજ્ય માટે વાત કરીએ તો તેના માટે સાંદ્રતાનું એક પરિબળ ખાસ મહત્વનું હોય છે તો જેમ ધાતુઓની વાહકતા જે છે એ કોઈ પણ ધાતુ માટે આપણે એમને અચર લઈ લઈએ છીએ તેમ વાહકતા દ્રાવણ માટે લઈ શકાતી નથી કારણ તો કે કારણ કે દ્રાવણની સાંદ્રતા જો બદલાય ભલે વિદ્યુત વિભાજ્ય સમાનો છતાં પણ તેની વાહકતામાં ફેરફાર જોવા મળે છે આમ શું કહી શકીએ આપણે આમ સમાન વિદ્યુત વિભાજ્ય માટે સમાન વિદ્યુત વિભાજ્ય માટે જુદી જુદી સાંદ્રતાએ જુદી જુદી સાંદ્રતાએ તેની વાહકતા જુદી જુદી હોય છે આમ દ્રાવણોની વાહકતા તેની સાંદ્રતા સાથે રિલેટ કરી અને પછી આપણે મેન્શન કરવી જોઈએ માટે આપણે શું કહી શકીએ તો કે માટે દ્રાવણોની વાહકતા મોલર વાહકતા વડે દર્શાવવામાં આવે છે હવે આ નવી ટર્મ આવી આપણને મોલર વાહકતા તો આ મોલર વાહકતા જે છે મોલર વાહકતા એમ વડે દર્શાવવામાં આવે છે તમને એમ થશે સર લીમડા તો પહેલી રીતે આપણે ગણીએ છીએ પણ આ જે છે કેપિટલ લીમડા છે બરાબર એને લાંબડા બોલવામાં આવે છે એના વડે આપણે એને દર્શાવીશું હવે આ લાંબડા એમ જે છે એટલે કે મોલર વાહકતા તેનું સૂત્ર શું બનશે તો કે લાંબડા એમ ઇઝ ઇક્વલ ટુ કપા એટલે કે વાહકતા અપોન સી હવે જ્યાં કપ્પા શું છે કપ્પા છે વાહકતા અને સી શું છે તો એ છે સાંદ્રતા ક્લિયર હવે જો આના ઉપરથી આપણે લેમડા એમ ના એકમ વિશે ચર્ચા કરીએ તો લેમડા એમ નો એમ કે એસ માં એકમ શું થશે તો કે સીમન્સ ઇનટુ મીટર સ્ક્વેર ઇનટુ મોલ ઇનવર્સ થશે હવે આ મોલ ઇનવર્સ આ જે એકમ છે કેવી રીતે આવ્યું તો એ એકમને પણ આપણે તારવી શકીએ સાઈડમાં કેવી રીતે તો સૂત્ર છે આ સૂત્ર જે છે એને હું એક નંબર આપી દઉં છું તો સમીકરણ એક ઉપર આપણે ધ્યાન દઈએ તો કપ્પા આપણ શું થશે સી હવે જ્યાં આ જે કપ્પા એટલે કે વાહકતા છે એનો એકમ શું છે તો કે સીમાસ ઇનટુ મીટર ઇનવર્સ તથા સાંદ્રતા સી જે છે એ આમ મોલ પ્રતિ લિટર લઈએ છીએ પણ એમકે એસમાં લીટર આવતું નથી માટે આપણે શું કરી શકીએ મોલ પ્રતિ મીટર ક્યુબ કારણ કે કદ જે છે હવે એમકે એસની અંદર આપણે મીટર ક્યુબમાં દર્શાવવું પડે હવે એ જો મીટર ક્યુબ હોય તો આપણે જો એ એકમો અહીંયા પુટ કરીએ તો આપણી પાસે સૂત્ર શું મળે કપ્પા ઇઝ ઇક્વલ શું થઈ જશે સિમન્સ ઇન્ટુ મીટર એસ્ટ ટુ ઇન માઇનસ વન અપોન શું થઈ જશે મોલ ભાગ્યા મીટર ક્યુબ હવે મીટર ક્યુબ છેદનો છેદ હોવાથી ક્યાં આવશે ઉપર આવશે ઉપર આવશે તો મીટર ક્યુબ એટલે કે ત્રણ ઘાત અને માઇનસ વન વચ્ચે સરવાળો થશે અને માઇનસ વનને ત્રણનો એટલે સરવાળો કરીએ તો જવાબ શું આવશે આપણી પાસે ટુ અલ્ટિમેટલી બાદ બાકી થશે તો સીમાન્સ ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન મોલ છેદમાં છે તો આપણે શું લખી શકીએ મોલ ઇનવર્સ તો આ જે એકમ છે એ આપણી પાસે સેમ ટુ સેમ આવી ગયું રીતે આનો એકમ આવે છે પણ મીટર સ્ક્વેર જે છે એ મીટર સ્ક્વેર ખૂબ મોટું માપ છે એટલા માટે વ્યવહારમાં એ મીટર સ્ક્વેર માપ જે છે એ ખૂબ વપરાતું નથી તો એટલા માટે આપણે જ્યારે દાખલા ગણીશું ત્યારે આપણી સામે વધારે પડતા એકમ જે છે એ મીટર સ્ક્વેરના બદલે સેન્ટીમીટર સ્ક્વેરની અંદર આપણને જોવા મળશે તો લેમડા એમનો જો એકમ સેન્ટીમીટરની અંદર આપણે લઈએ એટલે કે લેમડા એમનો એકમ સીમન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ મોલ ઇન્વર્સમાં જો આપણે દર્શાવું હોય તો આપણે આ સમીકરણ એકની અંદર જે આપણે સૂત્ર લખ્યું એમાં કેવા ફેરફારો કરવા પડે તો એ ફેરફારો સમજવા માટે આપણે આ એકમને તારવો પડશે કેવી રીતે તો લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર તો છે જ કપ્પા અપોન શું થઈ જશે સી હવે હું કપ્પાનો એકમ જે છે સીમન્સ ઇન્ટુ સીમન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ હતું એની જગ્યાએ શું લઈશ એનો એકમ તમે એમ કહો સર લીટર લેવાનું કારણ શું તમે તો ના જ પાડી લીધી પણ લીટર જે છે એ સેન્ટીમીટર સાથે રિલેટ કરે છે આપણને ખબર છે એક લીટર ઇઝ ઇક્વલ ટુ એક હજાર સેન્ટીમીટર ક્યુ માટે આપણે સેન્ટીમીટરની અંદર એને કન્વર્ટ કરી અને પછી આપણા નવા સૂત્ર સુધી પહોંચીશું તો કપ્પા અપોન્સી એમને જ રાખીએ એકમની અંદર આપણે જો જોઈએ તો સેન્ટીમસ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ પણ એમને રહેશે મોલ પણ એમને રહેશે પ્રતિ લીટર બરાબર આપણે શું લખી શકીએ એક હજાર એટલે કે દસની ત્રણ ઘાત સેન્ટીમીટર ક્યુબ હવે આ સેન્ટીમીટર ક્યુબ અને દસની ત્રણ ઘાત ઉપર આવી શકે તો આપણે શું લખી શકીએ આ કપ્પા પૉોન્સી તો એમ જ રહેશે એના એકમની અંદર શું થશે સેન્ટીમીટર ક્યુબ ઉપર જશે એટલે ત્રણ પ્લસ માઇનસ વન કરશો એટલે જવાબ આવશે બે એક હજાર ઉપર રહેશે એટલે દસની ત્રણ ઘાત ઉપર આવશે ઇન્ટુ સીમન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર થઈ જશે ભાગ્યા શું થઈ જશે મો હવે જો આ સૂત્રને આપણે વ્યવસ્થિત રીતે આપણે જો દર્શાવી તો શું મળશે આપણી પાસે લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ હવે આપણે થોડીક વ્યવસ્થિત લખીએ ઇન્ટુ દસની ત્રણ ઘાતનું એક હજાર લખી શકું ભાગ્યા શું થઈ જશે સી હવે આ જે સી છે એને આપણે શેમાં દર્શાવીશું મોલારિટીની અંદર અને આપણે આ જે એકમ છે એને જો વ્યવસ્થિત રીતે લખીએ તો સીમાંસ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ શું થઈ જશે મોલ રેસ ટુ માઇનસ વન તો આ સમીકરણ વડે આપણે તેને દર્શાવી શકીએ વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ જે છે એ ખાસ અગત્યનું છે આપણે નંબર પણ આપી દઈએ અને બોક્સમાં પણ મૂકી દઈએ આ સમીકરણનો ઉપયોગ આપણે દાખલાઓ ગણવા માટે ખાસ કરીને કરીશું સમીકરણ એકનો ઉપયોગ આપણે વધારે નહીં કરીએ પણ આ સમીકરણનો ઉપયોગ આપણે દાખલાઓમાં ખાસ વધારે પ્રમાણમાં કરવાના છીએ તો આ સમીકરણ ખાસ આપણે યાદ રાખવાનું છે આ સમીકરણ ઉપરથી લેમડા એમની ડેફિનેશન આપણે શું લખી શકીએ તો સમીકરણ એકને જો આપણે ધ્યાનમાં લઈએ અને ખાલી ડેફિનેશન લખવા પૂરતી જો આપણે લખીએ

મોલ પ્રતિ મીટર ક્યુબ સાંદ્રતા ધરાવતા વિદ્યુત વિભાજ્યના દ્રાવણની વાહકતાને તે દ્રાવણની મોલર વાહકતા કહે છે સમીકરણ થોડું સમજી લઈએ કે લેમડા એમ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું હતું કે કપ્પા અપોન સી જેમાં કપ્પા એ વાહકતા છે સી એ સાંદ્રતા છે પણ આપણે જોયું હતું કે સી જે છે એ મોલ પ્રતિ મીટર ક્યુબમાં છે તો એક મોલ પ્રતિ મીટર ક્યુબ લઈએ એટલે કે સી બરાબર સી બરાબર વન મોલ પ્રતિ જો મીટર ક્યુબ લઈએ તો સી બરાબર વન મૂકી દઈએ તો લેમડા એમ ઇઝી કોલ શું થઈ જશે કપા તો આપણે કહી શકીએ કે જો સાંદ્રતા એક મોલ પ્રતિ મીટર ક્યુબ હોય ત્યારે જે વાહકતા છે એને આપણે શું કહી શકીએ તે દ્રાવણ માટેની મોલર વાહક